जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान संचालित श्री स्वामीनारायण गुरुकुल ज्ञानबाग जूनागढ़ जीएसईवी ऑनलाइन एजुकेशन में आप सर्व बाळकोनु हूँ बालदास ईपी हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों धोरण 10 विषय विज्ञान चैप्टर 10 એટલે કે ભૌતિક વિજ્ઞાન પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન અને આગલો આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે ગોલીય અડીસાઓના સંદર્ભમાં કેટલાક પદોની વ્યાખ્યા જોઈ ત્યાર પછી આવા ગોળીય અડીસાઓ વડે મળતા પ્રતિબિંબ ની આપણે માહિતી મેળવવી હોય અને એની આકૃતિઓ દોરવી હોય તો એના માટે કયા પ્રકારના કિરણાકૃતિઓની જરૂર પડશે એની આપણે માહિતી છે મેળવતા હતા, બરાબર। એટલે હવેના જે લેક્ચરની અંદર આજના જે વિડીયો લેક્ચરની અંદર અંતર્ગળ અને બહિર્ગળ અરીસા વડે મળતા પ્રતિબિંબની આકૃતિ દોરવી હોય, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાથી મળતા પ્રતિબિંબની આકૃતિઓ દોરવી હોય તો કયા પ્રકારના કિરણો છે એ દોરવા માટે જરૂર પડે અથવા તો વસ્તુનું પ્રતિબિંબ જે એ કઈ જગ્યાએ મળશે કેવું મળશે એની માહિતી આપણે પ્રાપ્ત કરવા માટે કોઈ પણ વસ્તુના છે ટોચ ઉપરથી અસંખ્ય પ્રકાશના કિરણો નીકળતા હોય એમાંથી કયા પ્રકારના કિરણો જ આપણે લેવા એની માહિતી એની આકૃતિઓની સમજૂતી આપણે લઈએ। ફરી ફરીને કહું વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ અને બહિર્ગોળ એટલે કે ગોળીય અરીસાઓ વડે મળતા પ્રતિબિંબ છે એની આકૃતિ દોરવા માટે કેવા પ્રકારના કિરણો છે એની જરૂર પડે, એટલે કેવા પ્રકારના કિરણો લઈએ કે જેથી કરી એક કિરણો જે બિંદુએ એકબીજાને મળે અને ત્યાં એ વસ્તુનું પ્રતિબિંબ રચાય, પ્રતિબિંબ મળે, એ પ્રતિબિંબ મેળવવા માટે છે કેવા પ્રકારના કિરણો છે એની જરૂર પડશે એની માહિતી આપણે છે લઈએ એની આકૃતિઓ દોરી। તો પહેલા પ્રકારના કિરણ, પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ, પહેલું મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા એના મુખ્ય અક્ષ આપણે જોયું। તો મુખ્ય અક્ષ એટલે શું એની વાત આપણે કરી કે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે। એટલે આપણે પહેલા અંતર્ગોળ અરીસો જોઈએ કે અંતર્ગોળ અરીસો એની આ મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ પહેલા પ્રકારના કિરણ, એટલે કીધું કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી પામી મુખ્ય કેન્દ્રમાંથી, મુખ્ય કેન્દ્ર જેને આપણે કેપિટલ એફ તરીકે ઓળખીએ છીએ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, પહેલા પ્રકારની વાત કરી કે અંતર્ગોળ અરીસા, અંતર્ગોળ અરીસો છે એના મુખ્ય અક્ષને, આ મુખ્ય અક્ષ એને આપાત થતું કિરણ જ્યારે અરીસા પરાવર્તક સપાટી
ઉપર અથડાય પરાવર્તન પામશે ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એટલે અંતર્ગોળ અરીસા માટે પહેલી કિરણાકૃતિ છે આપણે દોયરી બરાબર એવી જ રીતે આ અંતર્ગોળ અરીસો આ મુખ્ય અક્ષને સમાંતર એટલે કે અંતર્ગોળ અરીસો આ મુખ્ય અક્ષ બહિર્ગોળ અરીસા માટે જોઈએ તો બહિર્ગોળ અરીસો બહારની સપાટી પરાવર્તક આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી પાછળની સાઈડ લંબાવતા મુખ્ય કેન્દ્રમાં થી વિકેન્દ્રિત થતો હોય એવો ભાસ થાય બહિર્ગોળ અરીસો વિદ્યાર્થી મિત્રો એક પહેલી વાત કરી કે મુખ્ય અક્ષ આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામે ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય એટલું યાદ રાખજો શોર્ટકટ કે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય એટલે કે ગોળીય અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર ગમે ત્યારે પ્રકાશનું કિરણ આપાત કરો પરાવર્તન પામે ત્યારે એ મુખ્ય કેન્દ્ર એફમાંથી જ પસાર થાય આપેલ એક બીજું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર થાય છે મુખ્ય અક્ષને સમાંતર થાય જોઈએ આનાથી સહેજ ઉલટું અંતર્ગોળ અરીસો આ મુખ્ય અક્ષ અધ્રુપી આમાં ધ્રુપી અધ્રુપી મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામે ત્યારે પરાવર્તન પામે મુખ્ય અક્ષને સમાંતર થાય જેમાં આમાં મુખ્ય અક્ષને સમાંતર હતું પરાવર્તન પામ્યું ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસાની વાત કરીએ આ મુખ્ય અક્ષ ધ્રુપી વક્રતા કેન્દ્ર સી અને એ વક્રતા કેન્દ્ર સી ની અને પી ની બરાબર સેન્ટર મધ્યમાં એટલે કે એફ આપણે કહીએ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામે ત્યારે મુખ્ય અક્ષને સમાંતર થાય બહિર્ગોળ અરીસો
બીજાની વાત કરીએ. પહેલું આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, અંત આપણે ભણીએ છીએ શું, તો કે અંતર્ગોળ અને બહિર્ગોળ, અરીસાથી મળતા પ્રતિબિંબ ની આકૃતિઓ દોરવા માટે કયા પ્રકારના કિરણો, કેવા પ્રકારના કિરણોની જરૂર પડશે કે જેથી કરી આપણે એનું પ્રતિબિંબ અથવા આકૃતિઓ, પ્રતિબિંબ મળે છે એની આકૃતિઓ દોરી શકીએ. તો એમાં પહેલા પ્રકારના કિરણોની વાત કરી કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ જ્યારે અરીસાની વક્ર સપાટી ઉપરથી પરાવર્તન પામે છે ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એફ. એનાથી બીજું, બીજા પ્રકારના કિરણની વાત કરી. એક પેલું કે જેની જરૂર પડે એના મદદથી આકૃતિ દોરી શકાય. બીજું, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અંતર્ગોળ કે બહિર્ગોળ, અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અરીસાની આ પરાવર્તક સપાટી ઉપર આપાત થયું, પરાવર્તક સપાટી ઉપર આપાત થાય અને પરાવર્તન પામે ત્યારે મુખ્ય અક્ષને સમાંતર બનશે. બહિર્ગોળ અરીસામાં જોયું કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું કિરણ પરાવર્તન પામે છે ત્યારે મુખ્ય અક્ષને સમાંતર બને છે. આ બે પ્રકારના કિરણ. ત્રીજું, વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ જ્યારે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામે ત્યારે તે જ માર્ગે પાછું વળે છે. અંતર્ગોળ અરીસો, મુખ્ય અક્ષ, ધ્રુવ પી, મુખ્ય કેન્દ્ર એફ, મુખ્ય કેન્દ્ર છે એફ, એનાથી પી અને એફથી ડબલ અંતર એટલે વક્રતા કેન્દ્ર સી. વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ જ્યારે અરીસાની પરાવર્તક સપાટી ઉપર આપાત થાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો, વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામે ત્યારે, એટલે કે અરીસાની પરાવર્તક સપાટી ઉપરથી પરાવર્તન પામે ત્યારે તે જ માર્ગે પાછું ફરે છે. અંતર્ગોળ અરીસો, ફરીથી જોઈ લે. એક યાદ રાખવું કે વક્રતા કેન્દ્ર સી માટે અરીસાની પરાવર્તક સપાટી ઉપર આપાત થાય કિરણ ત્યારે પરાવર્તન પામે ત્યારે એ જ માર્ગે પાછું વળે છે. આકૃતિને સહેજ વ્યવસ્થિત છે એ દોરી લઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, પેન્સિલનો ઉપયોગ કરવો આકૃતિ દોરવા માટે. બહિર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષ,
बहिर्गो अरीसा पाछळना भागनी अंदर मुख्य केन्द्र एफ दर्शाई शको इथी डबल अंतर एटले वक्रता केन्द्र सी। वक्रता केन्द्र सी पर आपात थतुं होय एवुं किरण पाछळनी तरफ लंबाता होय लंबाई एना उपर आपात थयुं एज मार्गे ए पाछुं फरशे बहिर्गोळ अरीसो। बहिर्गोळ અરીસાની વાત વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ પ્રકારના કિરણોની વાત કરી। પહેલું મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામેલ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, બીજું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામે એટલે મુખ્ય અક્ષને સમાંતર થાય, ત્રીજા પ્રકારનું કિરણ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામે ત્યારે તેન તે માર્ગે છે એ પ્રકાશનું કિરણ છે પાછું ફરે। ચોથા પ્રકારના કિરણો એટલે કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાથી મળતા પ્રતિબિંબની કિરણાકૃતિઓ અથવા તો આકૃતિઓ દોરવા માટે ચોથા પ્રકારના કિરણોની આપણે વાત કરીએ। ચાર ધ્રુવી પર આપાત થતું કિરણ ધ્રુવી પર જેટલા અંશને ખૂણે આપાત કિરણ થશે એટલા જ અંશના ખૂણે પરાવર્તન પામશે, એટલે ધ્રુવી પર આપાત થતું કિરણ પરાવર્તન તેટલા જ ખૂણે જેટલા અંશના ખૂણે આપાત થશે તેટલા જ અંશના ખૂણે અંશના ખૂણે પરાવર્તન પામશે। દાખલા તરીકે આપણે આકૃતિ દોરીએ, પરાવર્તનના નિયમો આપણે જોઈ ગયા છીએ। આ ધ્રુવી ઉપર આપાત થતું કિરણ મુખ્ય કેન્દ્ર એ વક્રતા કેન્દ્ર સી ધ્રુવી ઉપર આપાત થતું કિરણ જેટલા અંશને ખૂણે આપાત થશે એને આપાત કોણ થીટા આય કીધા હતા, થીટા આય જેટલા અંશને ખૂણે આપાત થશે એટલા જ અંશને ખૂણે પરાવર્તન પામશે એટલે કે થીટા આર, થીટા આર। ચોથું ધ્રુવી પર જેટલા અંશને ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય, ધ્રુવી પર જેટલા અંશને ખૂણે પ્રકાશનું કિરણ આપાત થશે એટલા જ અંશને ખૂણે પ્રકાશનું કિરણ પરાવર્તન પામશે એ કિરણોની જરૂર પડે। બહિર્ગોળ અરીસામાં એમ જ અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો આ મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષ પર આ ધ્રુવી, અહીંયા આપણે ધ્રુવી આમાં દર્શાવી દઈએ વિદ્યાર્થી મિત્રો, થીટા આઈ અને થીટા આર એટલે કે જેટલા અંશને ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય ધ્રુવી પર એટલા જ અંશને ખૂણે પરાવર્તન પામે પ્રકાશના પરાવર્તનનો પહેલો નિયમ થીટા આઈ બરાબર થીટા આર આપણે જોઈ ગયા છે। આ ચાર પ્રકારના કિરણો વિદ્યાર્થી મિત્રો પ્રકાશથી અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસા ઉપર પ્રકાશ આપાત થાય અને એ વસ્તુનું પ્રતિબિંબ છે એની આકૃતિઓ દોરવા માટે આ ચાર પ્રકારના કિરણોની જરૂર પડે। ફરી ફરીને રિવિઝન એક વખત જોઈ લઈ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામે ત્યારે
मुख्य अक्ष ने मुख्य केन्द्र में पसार थे। बीजू मुख्य केन्द्र में आपात थतु किरण, मुख्य केन्द्र में आपात थतु किरण परावर्तन पामे छे त्यारे मुख्य अक्ष ने समांतर बने। त्रीजो वक्रता केन्द्र सी माथी पसार थतु किरण, वक्रता केन्द्र सी माथी पसार थतु किरण परावर्तन पामे एटले एने मार्गे पाछो जाय छे। अने चौथो ध्रुव पी पर जेटला अंश ने खूणे प्रकाश नु किरण आपात थाय ध्रुव पी पर एटला ज अंश ने खूणे परावर्तन पामे એટલે કે પરાવર્તનના નિયમોનું પાલન થાય છે। આ ચાર પ્રકારના કિરણથી વસ્તુનું પ્રતિબિંબ છે એ મેળવવા માટે જરૂરી છે આકૃતિ દોરવા માટે। વિદ્યાર્થી મિત્રો, આજે આ ટોપિક આપણે જે ભણ્યા એ બધા ટોપિકની એટલે કે ચાર પ્રકારના જે કિરણો છે એની આકૃતિઓ છે એ દોરી વ્યવસ્થિત પાકી નોટની અંદર પેન્સિલનો ઉપયોગ કરી વ્યવસ્થિત રીતે હોમવર્કની અંદર છે એ ઉતારી લેવું। આ સાથે આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરી છે। જય સ્વામિનારાયણ।
Thank you.